સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો પ્રશ્ન કઈ રીતે ઉકેલી શકાય તે જોઈએ. સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ એટલે કોઈક વસ્તુને સંપૂર્ણ રીતે સમક્ષિતિજ વેગ સાથે છોડવામાં આવે. ધારો કે કોઈ વસ્તુને ખડક પરથી સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે જેનો કોઈ શિરોલંબ ઘટક નથી, તો તેને સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. ધારો કે તમે એક બોલને ટેબલ પર ગબડાવો છો. જો ટેબલ સપાટ અને સમક્ષિતિજ હશે તો આ બોલનો પ્રારંભિક વેગ સમક્ષિતિજ જ હશે. તેથી પ્રક્ષિપ્ત ગતિ માટે વસ્તુનો પ્રારંભિક વેગ જો સંપૂર્ણ સમક્ષિતિજ હોય તો તે પદાર્થ સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ કરે છે એમ કહી શકાય. આપણે વધુ રસપ્રદ ઉદાહરણ જોઈએ. ધારો કે આ વ્યક્તિ ખડક પરથી ડાઇવ મારે છે અથવા બેઝ જમ્પ કરે છે. તે અહીં સીધું જ દોડે છે, પરંતુ તે કૂદતો નથી. તે અહીં ખડક પર સીધું જ દોડે છે કારણ કે તે નર્વસ છે. તે ખડક પર સીધું જ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દોડે છે. અને ધારો કે આ ખડક 30 મીટર ઊંચો છે, જે લગભગ 90 ફૂટ થાય. તેની ઊંચાઈ 30 મીટર છે. તે કૂદે છે અને હવામાં ઉડે છે અને અહીં નીચે પાણી છે. તો શરૂઆતમાં તે આ પ્રમાણે જશે અને પછી નીચે પડવાનું શરૂ કરશે અને પછી તે આ પ્રમાણે પાણીમાં પડશે આ રીતે. હવે અહીં પ્રશ્ન એ છે કે પાણીમાં પડતા પહેલા આ વ્યક્તિ સમક્ષિતિજ દિશામાં કેટલું દૂર જશે, અહીં તે સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપશે. અને આ પ્રશ્ન હંમેશા પૂછાય છે. જો તમે એક ડાઇવર હોવ તો ખડકની આ ઊંચાઈ અને આ ઝડપ માટે એ જાણવા માંગો, અહીં આ દરિયા કિનારાના પથ્થરોને અવગણવા જેના પર તમે કદાચ પડી શકો, તો તમારે કેટલું ઝડપથી દોડવું પડે, આ પથ્થરને પસાર કરવા મારે કેટલું ઝડપથી દોડવું પડે. સમક્ષિતિજ દિશા એ શિરોલંબ દિશાથી સ્વતંત્ર છે, તેથી સમક્ષિતિજ વેગ એ શિરોલંબ વેગથી સ્વતંત્ર હશે. શિરોલંબ વેગ બદલાશે, પરંતુ સમક્ષિતિજ વેગ સમાન જ રહે. તે બંને એકબીજાને અસર કરશે નહીં. સમક્ષિતિજ વેગની શરૂઆત 5થી થાય છે. વ્યક્તિનો સમક્ષિતિજ વેગ હંમેશા 5 મીટર પ્રતિ સેકન્ડ જ રહેશે. ધારો કે આ વ્યક્તિ મુક્ત રીતે ઉડે છે. ધારો કે તેને આગળ જતા કોઈ ધક્કો મારતું નથી અને તે હવાનો કોઈ પણ અવરોધ નથી. જ્યાં સુધી તે પાણીમાં પડશે તે બિંદુ સુધી તેનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ જ રહે. અહીં હંમેશા તેનો વેગ અચળ રહેશે. તેનો સમક્ષિતિજ વેગ હંમેશા સમાન જ રહે, જે 5 મીટર પ્રતિ સેકન્ડ છે. અને પછી આ બિંદુ આગળ પાણી વડે લાગતું બળ આ પ્રવેગને અસર કરશે, જેને આપણે ધ્યાનમાં લઈશું નહીં. હવે શિરોલંબ વિશે શું કહી શકાય? આ વ્યક્તિનો કોઈ પ્રારંભિક શિરોલંબ વેગ નથી. આ વ્યક્તિ સમક્ષિતિજ ખડક પર દોડે છે અને પછી વેગ મેળવે છે, તેથી તે નીચેની તરફ શિરોલંબ વેગ મેળવે. ત્યારબાદ તે વધુ વેગ મેળવે કારણ કે ગુરુત્વાકર્ષણ ખેંચવાનું ચાલુ રાખે. અને પછી તે હજુ પણ વધારે વેગ મેળવે, જે આપણી સ્ક્રીનની બહાર જશે. આમ તે વધુ ને વધુ વેગ મેળવશે કારણ કે ગુરુત્વાકર્ષણ આ શિરોલંબ દિશાને અસર કરશે, પરંતુ સમક્ષિતિજ દિશાને નહીં. હવે આપણે તેને કઈ રીતે ઉકેલી શકીએ? આપણે અહીં જે જાણીએ છીએ તે લખીએ. આપણે જાણીએ છીએ કે આ વ્યક્તિ સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગથી શરૂઆત કરે છે અને અહીં પ્રારંભિક વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે. પ્રારંભિક વેગને હું આ પ્રમાણે લખીશ. એક્સ એટલે એક્સ દિશામાં સમક્ષિતિજ દિશામાં અને 0 જે આપણી પ્રારંભિક અવસ્થા બતાવે. અહીં પ્રારંભિક વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે. આપણે એક્સ દિશામાં બીજું કંઈ પણ જાણતા નથી. તમે કહેશો કે 30 મીટર એ એક્સ દિશામાં સ્થાનાંતર છે, પરંતુ તે શિરોલંબ અંતર છે. તે આપણને સમક્ષિતિજ અંતર વિશે કંઈ કહેતું નથી. આપણે સમક્ષિતિજ અંતર જાણતા નથી, પરંતુ આપણે સમક્ષિતિજ અંતર જાણવા માંગીએ છીએ. આપણે અહીં એક્સ દિશામાં અંતર એટલે કે સમક્ષિતિજ અંતર શોધવા માંગીએ છીએ. હવે આપણે વાય દિશામાં શું જાણીએ છીએ? તમે કહેશો કે ડેલ્ટા વાય બરાબર 30 મીટર થાય, પરંતુ તે ખોટું છે કારણ કે આ વ્યક્તિ 30 મીટર નીચેની તરફ પડી રહી છે. તેણે ખડકની ટોચથી શરૂઆત કરી
અને અહીં ખડકના અંતે પૂરું કર્યું. તેણે જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી તેણે નીચેની તરફ 30 મીટર પર પૂરું કર્યું, માટે આ ઋણ 30 મીટર થાય. પરંપરા અનુસાર આપણે નીચેની તરફને ઋણ લઈએ છીએ અને તેવી જ રીતે ડાબી બાજુને પણ ઋણ લઈએ છીએ, માટે અહીં સ્થાનાંતર ઋણ થાય. હવે આપણે શિરોલંબ માટે બીજો શું જાણીએ છીએ? અહીં શિરોલંબ પ્રવેગ અથવા વાય દિશામાં પ્રવેગ ઋણ 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ થશે. લોકો અહીં જ ભૂલ કરે છે. તેઓ કહેવા માંગે છે કે વાય દિશામાં પ્રારંભિક વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે, કારણ કે અહીં આ વેગ આપેલો છે, પરંતુ તે સમક્ષિતિજ વેગ છે. તેથી જ આ સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ છે. અહીં શિરોલંબ દિશામાં પ્રારંભિક વેગ 0 છે. ત્યાં શિરોલંબ દિશામાં કોઈ વેગ નથી. આ વ્યક્તિને શિરોલંબ દિશામાં ઉપર કે શિરોલંબ દિશામાં નીચેની તરફ છોડવામાં આવ્યો નથી. તે ફક્ત સીધો જ સમક્ષિતિજ દિશામાં જાય છે. તેથી શિરોલંબ દિશામાં પ્રારંભિક વેગ અહીં 0 છે, 0 મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ જ્યારે આ વ્યક્તિ ખડક પરથી પડે છે ત્યારે નીચેની દિશામાં તેના વેગમાં વધારો થાય છે. અહીં નીચેની દિશામાં વેગ વધતો જાય છે, પરંતુ તે ખડક છોડ્યા પછીનું છે. આપણે ખડક પરની સ્થિતિની વાત કરી રહ્યા છીએ. જ્યારે તમે ખડક છોડો છો તે ક્ષણે ફક્ત સમક્ષિતિજ વેગ છે, જેનો અર્થ એ થાય કે તમે 0 શિરોલંબ વેગથી શરૂઆત કરી. લોકો અહીં આ ભાગમાં વધુ ગૂંચવાય છે, કારણ કે આ માહિતી સ્પષ્ટ રીતે આપી નથી. પ્રશ્નમાં એવું નથી આપ્યું કે વાય દિશામાં પ્રારંભિક વેગ ધારીને ડાઈવર માટે અંતર શોધો. આપણને અહીં એમ કહ્યું છે કે ડાઈવર ખડક પર સમક્ષિતિજ દિશામાં દોડે છે અને આ શોધો. તમારે એ જાણવું જરૂરી છે કે જો હું સમક્ષિતિજ દિશામાં દોડું તો તેનો અર્થ એ થાય કે ત્યાં શરૂઆતમાં કોઈ શિરોલંબ વેગ નથી. શિરોલંબ દિશામાં પ્રારંભિક વેગ 0 થાય. હવે આપણે એક્સ દિશામાં સ્થાનાંતર શોધવા માંગીએ છીએ, પરંતુ આપણે વાય દિશામાં કેટલા ચલ જાણીએ છીએ? આપણે અહીં બધા જ ચલ જાણીએ છીએ. એક્સ દિશામાં સ્થાનાંતર શોધવા આપણે તેનો સીધો ઉપયોગ ન કરી શકીએ. આપણે સમય માટે ઉકેલવા તેનો ઉપયોગ કરી શકીએ, કારણ કે એક્સ દિશા અને વાય દિશા માટે સમય સમાન છે. માટે સમય શોધીને હું તેને અહીં મૂકું, કારણ કે એક્સ અને વાય દિશા બંને માટે સમય સમાન છે. બીજા શબ્દોમાં કહીએ તો ઋણ 30 મીટર સ્થાનાંતર માટે લાગતો સમય બરાબર અહીં આ જે પણ હોય તેના માટે લાગતો સમય. હવે આપણે સમય માટે કઈ રીતે ઉકેલી શકીએ? આપણે અહીં સ્થાનાંતર, પ્રવેગ અને પ્રારંભિક વેગ જાણીએ છીએ, પરંતુ આપણે સમય અને અંતિમ વેગ જાણતા નથી. આપણને અંતિમ વેગ પૂછ્યો નથી, તેથી આપણે તેને શોધવા નથી માંગતા. માટે આપણે એવા સૂત્રનો ઉપયોગ કરીએ જેમાં અંતિમ વેગનો સમાવેશ થતો ન હોય. તે કંઈક આ રીતે આવશે. ડેલ્ટા વાય બરાબર વાય દિશામાં પ્રારંભિક વેગ ગુણ્યા સમય વત્તા 1/4 ગુણ્યા વાય દિશામાં પ્રવેગ ગુણ્યા સમયનો વર્ગ. હવે આપણે અહીં કિંમત મૂકીએ. અહીં વાય દિશામાં સ્થાનાંતર ઋણ 30 મીટર છે, આ પ્રમાણે. તેના બરાબર હવે વાય દિશામાં પ્રારંભિક વેગ 0 છે. લોકો અહીં જ ભૂલ કરે છે. લોકો તેમાં 5 મીટર પ્રતિ સેકન્ડ મૂકે છે. 0 × t = 0 થશે, વત્તા 1/4 ગુણ્યા ઋણ 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ ગુણ્યા ટીનો વર્ગ. હવે સમય માટે ઉકેલી શકાય. જો આપણે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આપણને શું મળે? આપણે સૌપ્રથમ બંને બાજુ 2 વડે ગુણીએ, તેથી ઋણ 30 × 2, અને ત્યારબાદ બંને બાજુ ઋણ 9.8 વડે ભાગીએ, તેથી ઋણ 9.8. હવે જો તમે અહીં આ ધન લો તો અહીં વર્ગમૂળમાં તમારી પાસે અંશમાં ધન અને છેદમાં ઋણ આવશે, અને કેલ્ક્યુલેટરમાં પછી તમે તેનું વર્ગમૂળ શોધો તો તમને તેનો જવાબ મળશે નહીં. પરંતુ તમારે અહીં એ ધ્યાન રાખવું પડશે કે વ્યક્તિ નીચેની તરફ પડી રહી છે, તેથી આ ઋણ આવે. હવે અહીં આ ઋણ અને આ ઋણ કેન્સલ થઈ જશે. તેથી ઋણ સંખ્યાઓ સાથે કામ કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખો. હવે જો તમે સમય માટે ઉકેલો તો તમને અહીં સમય બરાબર
2.47 સેકન્ડ મળે. આ લાંબો સમય છે. જો તમે ટેબલ પરથી કૂદો તો તે સેકન્ડથી પણ ઓછું થાય, પરંતુ આ ખરેખર લાંબો સમય છે. શિરોલંબમાં 30 મીટર જેટલું સ્થાનાંતર કરવા આ સમય લાગે, પરંતુ સમક્ષિતિશ દિશામાં સ્થાનાંતર કરવા પણ આટલો જ સમય લાગે. તેથી આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીએ. ડેલ્ટા એક્સ બરાબર એક્સ દિશામાં પ્રારંભિક વેગ ગુણ્યા સમય વત્તા 1/2 એક્સ દિશામાં પ્રવેગ ગુણ્યા ટીનો વર્ગ. હવે અહીં ડેલ્ટા એક્સ બરાબર ડી એક્સ થશે. એક્સ દિશામાં સ્થાનાંતર તેના બરાબર એક્સ દિશામાં પ્રારંભિક વેગ જે 5 મીટર પ્રતિ સેકન્ડ છે, તેથી 5 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા સમય જે આપણે હમણાં જ શોધ્યો તે 2.47 સેકન્ડ થશે. હવે જ્યારે વ્યક્તિએ કૂદકો માર્યો અથવા તે ખડક પર દોડ્યો અને પાણીમાં પડ્યો તેની વચ્ચેનો આ સમય છે, તે 2.47 સેકન્ડ છે. હવે એક્સ દિશામાં તે પ્રવેગિત થતો નથી, તેથી એ સબ એક્સ 0 થશે. જો ત્યાં કોઈ હવાનો અવરોધ ન હોય અથવા કોઈ આંચકો ન લાગતો હોય તો સમક્ષિતિશ દિશામાં પ્રવેગિત થવાનું બીજું કોઈ કારણ નથી. તે સમાન વેગ જાળવી રાખશે. માટે અહીં એક્સ દિશામાં સ્થાનાંતર બરાબર 12.4 મીટર. જો આ ખડકો 12 મીટર કરતાં પણ વધુ અંતર સુધી હોય તો તમે આ કરવા માંગશો નહીં. તમે કેટલું દૂર સુધી ગયા તે જાણવા માંગો તો તેને આ રીતે કરી શકાય. ટૂંકમાં આ રીતે પ્રશ્નને ઉકેલી શકાય. અને અહીં આ ભૂલોને અવગણો. ઋણ નિશાનીને ધ્યાનમાં રાખો, કારણ કે તમે નીચેની તરફ પડી રહ્યા છો. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે શિરોલંબ પ્રારંભિક વેગ 0 છે, કારણ કે પ્રારંભમાં ફક્ત સમક્ષિતિજ વેગ છે. તે સ્પષ્ટ રીતે આપ્યું નથી, પરંતુ તમારે તેને જાતે જ ભૌતિક વિજ્ઞાનના જ્ઞાન પરથી સમજવું પડશે.